सदानन्दम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलम्भो जन्मच्छदशदृश शोभाक्षियुगल कृपापरवा श्रितसकलजेवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारा वर्णिवेशणीयदर्शनं मन्दहासरुचिर पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमह विचिन्तय ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણા નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની જય બધા એવાલા ભક્તોને એકથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી સાગર ગ્રંથની અંદર એમ લખે છે કે કાળીદત્ત ઘનશ્યામ મહારાજને મારવા માટે આવ્યો છે મહારાજે વક્ર દ્રષ્ટિથી મોહ પમાડીને ઝાડવાઓ સાથે અથાળીને એને આખરે એનો વધ કર્યો છે ધર્મ અને ભક્તિ અને સાથે ગામના લોકો ઘનશ્યામ મહારાજને ખોળવા નીકળે છે બાળકો સામા મળે છે બાળકો ગભરાહટમાં છે એક બાળક હિંમતવાળું છે એ કહે છે પછી બાળકોને ફોસલાવીને બધાએ ગામની બહાર નારાયણ સરોવરના પૂર્વ દિશાની અંદર જે આંબાવાડીયું છે જ્યાં અનેક ફળોની વાડી છે ત્યાં પહોંચ્યા છે ત્યાં તો અનેક ઝાડવાઓ પડી ગયેલા જુએ છે ત્યાંથી આગળ સ્વામી લખે છે પૂર પહેલું તરંગ ચુમ્માલીસ શ્રીહરિકે ચરિત્રહી કહત જો આગે રહાય શ્રવણ કરે જાના સુને જો ફેર ભવ મે આય શ્રવણ કરે જન સુને જો હબ મેન આય તરુ તરુ જીતને મનુષ્ય સબ જો ખોજન લાગે દલગીર હોઈ જીતને સો ખોજન લાગે દલગીર હોઈ જીતને સો મુક્તાનંદ સ્વામી શ્રીહરિના ચરિત્ર જે આગળ કહેશે તેને કાનથી જે સાંભળશે તેને ફરી વાર સંસારમાં આવવું પડતું નથી આવું આધાર સ્વામી લખે છે આ ભગવાનના ચરિત્રોને સાંભળવા માત્રથી જ ભવસાગરનું ભટકન ટળી જાય છે બહુ મોટા ભાગ્ય હોય ત્યારે ભગવાન શ્રી હરિના ચરિત્રોનું રસપાન આપણને કરવા મળે આ મનુષ્ય જન્મનું ફળ જ આ છે કે ભગવાનના આવા ચરિત્રો આપણે સાંભળીએ ને ગાઈએ તપ કેટલું થયું માળા કેટલી થઈ સેવા કેટલી થઈ એના કરતાં પણ કરોડો ઘણું ભૌસાગરને તરવા માટેનું સહેલામાં સહેલું થઈ શકે એવું જલેબીને સાટા જમીન અને માલપુડાને દૂધપાક જમીન થઈ શકે એવું આ વ્રત હરિના ચરિત્રને સાંભળવાનું કહેવાનું જે વ્રત છે એ બહુ મોટું વ્રત છે એ બહુ મોટું તપ છે બહુ મોટું ભજન છે એને ફરીવાર આ સંસારમાં આવવું પડતું નથી આવા આશીર્વાદ સદગુરુ આધારનંદ સ્વામીના આપણા માથે છે તે બગીચામાં જેટલા ઝાડ હતા હવે સ્વામી વાત લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને વાત કહે છે કે જે બગીચામાં જેટલા ઝાડ હતા તે પ્રત્યેક ઝાડે મનુષ્યો ફેલાઈ ગયા એક એક ઝાડે મનુષ્યો જતા રહ્યા બધા દિલગીર થઈને પાંદડે પાંદડું જોઈ વળ્યા દુઃખી થતાં થતાં એક એક પાંદડું છપ્પયા વાસી જોવે છે કે એક નાના પાંદડાની પાછળ પણ અમારો લાલો ક્યાંય ખોવાઈ ના ગયો હોય મળી જાય તો અમારા બહુ મોટા ભાગ્ય આંસુડાની ધારાઓ છપ્પયા વાસીઓની આંખમાંથી વહે છે બધાય જેટલા છે નર નારીઓ બધાય બોલે છે ગન શ્યામ અહો ગન શ્યામ कही खडी ठामो ठाम, खोडे नाना मोटा छोटा पडी थया आतुर ते ह गी काड़ रात, काडी रात मडी गनगर ત્યાં તો થઈ રહ્યો કબીજા ને બોલાવે કાળી રાત થઈ ગઈ છે અંધારી દરેક નરનારીઓ ઘનશ્યામ ઓ ગનશ્યામ ઘનશ્યામ ઓ ગનશ્યામ આખી એ ફળની વાડીની અંદર ઘનશ્યામો ઘનશ્યામ આ જ શબ્દ સંભળાય છે એકાબીજાને બોલાવીને સંબંધીઓ પૂછે છે ભાઈ તને મળ્યા ભાઈ તને મળ્યા અરે બેન તને મળ્યા આમ એકાબીજાને બાઈઓ બાઈઓને પુરુષો પુરુષોને પૂછ્યા કરે છે માતા પિતા ભક્તિને ધર્મ બંને ડગલે ને પગલે પડતા ને આખડતા ત્યાં આવ્યા ભક્તિ ને ધર્મ તો શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા છે પડે છે ઊભા થાય છે એને તો એટલું બધું દુઃખ છે કે અમારું તો બહુ મોટું રત્ન ખોવાઈ ગયું તેમને પુત્ર વિયોગ નું દુઃખ એટલું બધું હતું જે મુખથી કહી શકાતું નથી આ જગતની અંદર એક સામાન્ય જેની અંદર કાંઈ લેવાનું ના હોય એવા દીકરા દીકરી હોય તો પણ મા બાપને એમાંથી પ્રીતિ ટળતી નથી એને આવતું દુઃખ એ તરત જ મા બાપના હૃદય ઉપર અસર કરે છે તા તો પુરુષોત્તમ નારાયણ જેવું અમૂલ્ય રત્ન ધર્મ અને ભક્તિને કેટલા સંકટને સહન કર્યા પછી મળ્યું છે એવું રત્ન જ્યારે ખોવાય ત્યારે ધર્મ અને ભક્તિની શી દશા થાય દરેક હૃદય અને પિતૃ હૃદય આ વાતને સમજી શકે છે જે મા બાપ થયા હોય એ બધાએ સમજી શકે છે કે જ્યારે પુત્રનો આવી રીતનો વિયોગ થાય ત્યારે કેવું દુઃખ થાય ધર્મને ભક્તિ જમીન ઉપર પડી જાય છે ડગલેને પગલે પડતાને આખડતા ત્યાં આવ્યા એમને પુત્ર વિયોગનું દુઃખ એટલું બધું હતું કે મુખથી કહી શકાતું નથી હે રાજન અત્યારે બાલહરી માતા પિતાથી વિખૂટા પડી ગયા છે હવે સ્વામી થોડી પાછો કેમેરો લઈ જાય છે ઘનશ્યામ મહારાજ બાજુ બે બાજુ કેમેરા હાલે છે હવે ઘનશ્યામ મહારાજ બાજુ લઈ જાય છે અને આ મહારાજ બેઠા છે ને એકલા હવે એ ભૂખ્યા થયા છે હવે એમના વિયોગના સમાચાર પહોંચી ગયા પૂર્વની શ્રદ્ધાથી બાર પત્નીઓ જે ધર્મદેવની હતી ને પહેલાં દર્શન માટે આવેલા ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું ને ત્યારે એ બાર પત્નીઓ આવેલી બધી ધર્મદેવને ઘેર અને ઘનશ્યામ મહારાજને રમાડીને પછી ગઈ હતી એ બાર માતા થાય એટલે બાર માને ચિંતા થઈ કે અત્યારે ઘનશ્યામ મહારાજ ભૂખ્યા થયા છે પૃથ્વી પર તો અંધારું થઈ ગયું છે કોઈ જમાડવા વાળું નથી એકલા બેઠા છે એટલે વિયોગના સમય વિચારીને ધર્મદેવની પૂર્વની શ્રદ્ધાથી બાર પત્નીઓ દિવ્ય દેહ ધરીને શ્રીહરિની સેવા કરવા આવી પહોંચી તે બધી શ્રીહરિને પોતાના પુત્ર માણીને લાળ લડાવવા આવી હતી લો ભગવાન તો એકલા પડે જ નહીં ભગવાનના દરેક ચરિત્રની અંદર કોઈક સકારણ વ્યવસ્થા માટે જ ચરિત્ર હોય છે આ બધાથી મહારાજ છૂટા પડ્યા કારણ કે આ બાર માને કેટલા દિવસથી રમાડવા હતા ને ધવરાવવાતા હવે માતા છોડે તો થાય ને છપ્પયાની સ્ત્રીઓ છોડે તો થાય ને ભગવાન કે વાંધો નહીં તમે જ્યારે એ લોકો આવ્યા હતા ને પ્રાગટ્યના દિવસે મહારાજ કે વાડ જો કાળીદત્તનો વધ કરીશ ને તે દિવસ તમને માતૃત્વનું સુખ આપીશ તમને પુત્રપણાનું સુખ આપીશ સેવા કરવા આવી પહોંચી બધી શ્રીહરીને પોતાના પુત્ર માણીને લાળ લડાવવા આવી હતી અને હૃદયમાં ખૂબ જ પ્રેમ લાવીને બાળ લાલને દૌડાવ્યા માતાઓનો અપાર પ્રેમ દેખીને લાલ પણ તે સમયે બાર રૂપે થયા લો મહારાજ બાર રૂપે થઈ ગયા બાર માતાના ખોડામાં મહારાજ સર્વોપરી એટલે છે કે આ જગતની અંદર કદાચ કોઈ કહેવા હોય કે એક કે બે માને ધાવ્યા હોય હે કૃષ્ણ થયા તો કૃષ્ણ અવતાર એવો છે કે દેવકીજીને ત્યાં પ્રગટ થયા જશોદા મૈયાને ત્યાં મોટા થયા બે મા અને ભગવાન શ્રીહરિ તો તેરતેર માને ધાવ્યા તેરતેર માનું વાત્સલ્ય એમને અનુભવ્યું છે તેર માને ધાવ્યો એ હોય કેવો એટલે સર્વોપરી છે ભગવાન ઘનશ્યામ મહારાજે બારે એવું માતાઓને પુત્રપણાનું સુખ આપ્યું છે હવે પાછો કેમેરો લઈ જાય છે સ્વામી ઓલી બાજુ આવે સમયે છપ્પયા ગામના લોકો બધા વૃક્ષોને તપાસતા તપાસતા જ્યાં બાલ હરીને બેસાડ્યા હતા ત્યાં બધા આવી પહોંચ્યા ઓલા છોકરા છે ને ફોસલાવીને આગળ હલાવે છે એટલે ઓલા પૂછતા જાય ક્યાં ક્યાં બેહાડ્યા હતા હવે ઓલાને તો ઓલો કાળી જ દેખાય છે છોકરાઓને તો એટલે ભય ના માર્યા આ કે કાંઈ નહીં થાય તમને જો અમારા હાથમાં તીર કામઠા છે ભાલા છે ગમે એવો છે આપણે મારી નાખશું પણ તમે બતાવો કે તમે ક્યાં બેસાડ્યા હતા ઘનશ્યામ મહારાજને તે જ્યાં બેસાડ્યા ત્યાં બધા આવી પહોંચ્યા અને બાળકોએ પણ જે ઝાડ નીચે શ્રીહરીને બેસાડ્યા હતા એ ઝાડ બતાવ્યું બાળકોએ બતાવ્યું કે આ ઝાડ નીચે અમે બેસાડીને પાકા ફળ ખાવા જતા રહ્યા હતા અને પછી આ બધી ઘટના આવી ઘટી છે પણ ત્યાં જોયું વિહારીલાલજી મહારાજે લખ્યું છે આંબો ભાંગી પડેલો છે જેહ બધા બાળકો એ ડીઠોતે હ બોલ્યા બાળક સૌતે હ અહીં બેઠા હતા ગણશ્યામ સોની સૌજનને લાગ્યો त्रास મોકી કૃષ્ણ મળ્યા તની આશ આંબો જ્યારે આવો ભાંગેલો જોયો એ ઝાડની નીચે બાલ હરીને બેસાડ્યા હતા તે ઝાડ તો ઉઠલીને પડી ગયું હતું તૂટેલા તે ઝાડને દેખીને સૌના મનમાં અતિશય ત્રાસ થયો કે આ ઝાડની નીચે લાલ ક્યાંથી બચ્યા હોય આ ઝાડ જ આવું ભયાનક રીતે તૂટી ગયું છે તો આની નીચે લાલ આવે બચ્યા જ ના હોય આની નીચે પડેલું બાળક બેઠેલું બાળક ક્યારેય જીવે જ નહીં આટલું ઝાડ આટલું ભયાનક રીતે તૂટેલું છે માટે ઘનશ્યામ આપણો લાલો નહીં બચ્યો હોય આવું વિચારીને અંતર હોય કે અતિ ઉદાસા ખોલ ન લગે જૂત હિત્રાસા શ્રદ્ધા દેકા તાબા द्वादश नारे श्रद्धा दे कताबा द्वादश नारे लाल छोरी गुप्त होई तेवारी लाल छोरी गुप्त होई तेवारी बे क्या मेरा एक थी गया એ બધા મનમાં ઉદાસ થઈ ગયા ત્રાસ ભર્યા સૌ ખોળવા લાગ્યા ચાલો ખોળો તો ખરા તે સમયે શ્રદ્ધાદી ધર્મદેવની બાર પત્નીઓ બાળ લાલને છોડીને ગુપ્તપણે અદ્રશ્ય થઈ ગઈ બાર માં કે ભાગો હવે આવી ગયા છે છપ્યાવાસીઓ એટલે બારે બાર માં ત્યાં મહારાજને મૂકીને ભાગીને મહારાજે બારના પાછા એક સ્વરૂપ કરી દીધું અને ખુશખુશાલ આંબા નીચે ખી 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 હસવા લાગ્યા અને સૌથી પહેલાં ઘનશ્યામ મહારાજને મામી હોશિયાર હતા મહારાજના મામી બહુ હોશિયાર હતા દેખત દેખત ખત લાલ વારા મામી કે કર આયે સો કુમારા भक्ति के हाथ सो दीने बाला भक्ति के हाथ सो दीने बाला पुत्र पाई प्रसन्न भयेस विशाला पुत्र पाई प्रसन्न बे विशालाखत देखत, देखत लाल तेहिवा देखता देखता બાળ લાલ ત્યાં મામીના હાથમાં આવી ગયા એ મામીનું નામ સુંદરી મામી હતું એને બાળ પ્રભુને તરત ભક્તિ માતાના હાથમાં સોંપી દીધા મેં જોયા ઘનશ્યામને મેં જોયા આમ બૂમ પાડવા લાગ્યા અને તરત ઘનશ્યામને ઉઠાવી લીધા ઉઠાવીને ભક્તિ માતા પાસે દોડતા દોડતા જઈને કે લો 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 આ તમારો લાલો લો ભક્તિ માતાને આપે છે ભક્તિ માતા બહુ રાજી થઈ ગયા અને પુત્ર મળવાથી ભક્તિ માતા એમને પોતાની ભાભીને તરત જ કિંમતી મોતીનો હાર આપ્યો અને બીજા સોનાના ઘરેના હતા એ બીજા લોકોને એક એક આપ્યા ભક્તિ માતાને સોનાના ઘરેના કરતાં પણ ઘનશ્યામ મહારાજ વધારે વાલા હતા બધું જ હતું ને જેટલું પહેરેલા બધા આભૂષણો બધી બાઈઓને આપી દીધા પછી ઘેર આવ્યા પ્રત્યેક છોકરાને એક એક સરસ પાછી ટોપી આપી બધા છોકરાઓ હતા ને ફોસ લાવીને પટાવીને લઈ ગયા હતા એ બધાને ટોપી આપી પહેરવા પછી માતાએ ઘણા હેતથી બાળલાલને ધવરાવ્યા માનો તેઓ અત્યારે નવે જન્મે ઘેર આવ્યા હોય ને શું એનો જાણે નવો જન્મ થયો હોય અને બાળલાલા ઘેર આવ્યા એવું ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ ઉપર હેત ઉપજ્યું જ્યારે સૌ ઘેર આવતા હતા ત્યારે એક ઝાડને જોયું બધાય ઘેર આવતા હતા ત્યારે રસ્તામાં એક ઝાડ જોયું ત્યાં એક મરેલો પુરુષ પડ્યો હતો અત્યંત વિકરાળતે ભૂંડી રીતે પડ્યો હતો એને દેખીને જ લોકો ડરી ગયા હતા શાંત વાતાવરણમાં જ્યારે છોકરાઓને પૂછ્યું ત્યારે એમને જે ઘટના જે રીતે બની હતી એ બધી સંભાળી સંભાળીને વિસ્તારથી કહી જોયું પહેલાં તો ડરી ગયેલા હતા એટલે બોલી નહોતા શકતા પણ શાંત વાતાવરણ થઈ ગયું અને બધું સરસ થઈ ગયું પછી બધું ધીરે ધીરે કે અમે આવી રીતે રમવા ગયા તા અમે ઘનશ્યામને લઈ ગયા હતા આંબા નીચે બેસાડીને પછી અમે પાકા ફળ વીણવા માટે ગયા પછી અમે રમતા હતા ત્યારે અમારી ભેગા એક છોકરો નવો આવીને રમવા લાગ્યો પછી અચાનક મોટો થયો પછી દાંત કાઢ્યા જીભ મોટી કરી પછી એને આવું વાવાઝોડું કર્યું વરસાદ આવ્યો પથરા પડ્યા બધી વિગતથી છોકરાઓએ વાત કરી દીધી બધા બાળકોને મારી નાખવાના આશયથી તે આવ્યો હતો પણ કોણ જાને શું થયું એ પાપી પોતે જ મરી ગયો બાળકોએ જ્યારે આમ કહ્યું ત્યારે બધા લોકોને આશ્ચર્ય થયું બધાએ આશ્ચર્યમાં પડી ગયા કે કોઈ દિવસ આવો રાક્ષસ મરે જ નહીં આટલા નાના બાળકો હોય અને એને કોઈ બચાવવા માટે પણ ગયું નથી ના કેવી રીતે રાક્ષસ મરે હવે બધા વિઘ્નો ટળી ગયા એમને બધાએ લોકોએ એમ વિચાર્યું કે આ વખતે પણ હનુમાનજીએ બધાની રક્ષા કરી છે તો હનુમાનજી આવ્યા છે ગદાએ ગદાએ માર્યો છે અને મારીને આપણા બધાએ બાળકોને અને આપણા વાલ સોયા ઘનશ્યામને હનુમાનજીએ બચાવી લીધા તે સમયે ચંદ્રનો પ્રકાશ થયો આટલી રાત વીતી ગઈ હતી ગામમાં બધે આનંદ ઉલ્લાસ થતો સૌ જઈ જઈ કાર કરતા હતા पूर्जन कहत परस्पर बाता सो अबतनूप साक्षात्ता भक्ति धर्म के लाल हि जेहा भक्ति धर्म के लाल हि जेहा श्रीकृष्ण जन्मेयहतेः શ્રી કૃષ્ણ જનમે હા પૂરજન કહત પરસ્પર બાતા છપ્પયા વાસી લોકોને એટલો બધો આનંદ છે અને પરસ્પર એકાબીજા સાથે વાતો કરવા લાગ્યા મુક્તાનંદ મુનિ ઉત્તમ રાજાને કે છે હે રાજા હવે તે વાત હું તમને સાક્ષાત કહું છું જે કૃષ્ણ છે તે જ આ ધર્મને ભક્તિના બાલ લાલ રૂપે ફરી વાર પ્રગટ થયા છે એના સિવાય અસુરો ક્યારેય મરે નહીં કોઈ સામાન્ય કાંઈ નાણું છોકરું મારી શકે આવા મોટા અસુરોને કેટલી ઘટનાઓ આપણે આંખે નથી જોઈ બાઈઓ બાઈઓને કે તે જોઈ જ છે ને આપણે નહોતું જોયું ઓલી કૃત્યાઓને કેવી કેવી ભગાડી હતી કેવી કૃત્યાઓ ભયાનક હતી એના પછી કેટલા અસુરો આવ્યા બધાઈને આ ધર્મદેવનો નાનો લાલો છે ને તો બધાઈને ભગાડે છે કોઈ સામાન્ય વ્યક્તિથી આવું થાય ભાઈ એના સિવાય અસુરો ક્યારેય મરે નહીં કદાચ કરોડો લોકો આવે તો હોય શું એ સમયે કાળીદત્ત મળ્યો મર્યો તેથી માનો બધા દૈત્યનો પાર આવી ગયો છપ્પયા વાસ્યો નથી કે આ કાળીદત્ત ગયો ને એટલે આ પૃથ્વી પરથી બધા દૈત્યો મર્યા અસુર કાળીદત્ત જે મર્યો તેનાથી બીજા અસુરોનું પણ જાને મોત થયું હોય તેમ તેનું મન ભાંગી ગયું હવે તે અસુરોનું બળ નહીં રહે તેથી તે બધા ગરીબ થઈને વર્તશે આવું છપ્પયાના વાસ્યો વિચારે છે કે કાળીદત મર્યો ને એટલે અસુરોનું બળ ઘટી ગયું ને આવે સુખ શાંતિ રહેશે આવે અસુરો જે બીજા થોડા ઘણા હશે પણ બધા નિર્બળ છે બધાને લાગશે કે આવે આની જોડે બાદ બીડવામાં માલ નથી સામાન્ય લોકો આવા વિચાર કરતા હતા પણ બે જ દિવસ પછી અપાર દૈત્યો ચઢી આવ્યા દૈત્યનો કોઈ બી વિશ્વાસ ના કરવો કોઈ દિવસ નહીં દૈત્યનો ક્યારેય વિશ્વાસ ના કરવો આસુરી સંપત્તાવાળા આસુરી વૃત્તિવાળા એ ગમે તે રીતે ભૂંડું કરવાને ઈચ્છે ક્યારેય એને થાક લાગતો નથી માટે આસુરી તત્વથી હંમેશા સાવધાન રહેવું એ પછી મનુષ્યના રૂપમાં આસુરી તત્વ હોય કે એ પછી આપણા અંતશત્રુઓ ના હોય એ પણ અસુરો જ છે માનો કે કોઈ અંતશત્રુ આપણને એસી ટકા નેવું ટકા અરે આપણને લાગે સો ટકા જીતાઈ ગયો છે તો પણ ગાફલ તો ના જ રહેવું જો ગાફલ રહીશું તો ક્યારેક એ મારશે કળિયુગ કોની ઉપર સવાર થાય છે બહુ સરસ શાસ્ત્રમાં લખેલું છે કળિયુગ કોની ઉપર કંટ્રોલ કરી લે છે જે ગાફલ મનુષ્યો છે ને એની ઉપર જે સાવધાન છે જે સાવધાન છે એને કળિયુગની અંદર જે અસુરોનું સામ્રાજ્ય છે અસર કરતું નથી માટે હંમેશા સાવધાન રહેવું સામાન્ય વિચારોને હાવ ભોળપણમાં ના જવું કે હવે કશું નહીં થાય બસ આવે તો આપણે સેફ થઈ ગયા છે અસુરોથી તો હંમેશા બચવું અંતશત્રુથી હંમેશા સાવધાન રહેવું ઇન્દ્રિયોને અંતકરણ અંતઃકરણ છે એને તો મહારાજ કે જેમ અંગ્રેજો પાંજરામાં રાખી અને પછી સાવધાન રહે છે અંગ્રેજોએ પોતે જે કેદીને પકડ્યો એને પાંજરામાં રાખે છે મહારાજે દ્રષ્ટાંત દીધું એવી રીતે એને તો પાંજરામાં જ રાખવા એને જો આપણે વિશ્વાસમાં લઈએ કે હવે કાંઈ નહીં થાય તો એ આપણને છેતરી જ જાય આ દૈત્યો આ છપ્પયા વાસીઓનેથી કાળીદત મરી ગયો ને એટલે હવે બાકીના બધાય ઢીલા થઈ જશે પણ એવું નહીં બે જ દિવસમાં આખી સેના આવી ધર્મ ભક્તિને ત્યાં અને બે જ દિવસ પછી અપાર દૈત્યો ચઢી આવ્યા અને ભક્તિને ધર્મને દુઃખ દેવા લાગ્યા એક પળ વાર પણ સુખેથી રહેવા દીધા નહીં પછી શ્રીહરિના માતા પિતા બંને મનમાં વિચારવા લાગ્યા અહીં છપ્પયામાં રહીશું ત્યાં સુધી ઘણા મોટા વિઘ્ન આવ્યા કરશે ધર્મ ભક્તિ વિચારે છે હવે બેઠા બેઠા श्रीहरि के मात मनमे विचारे दोतेहि इहा रहे विघ्न बारी हनुमंत कीतनो देवे निवारी वार वार कहवत् ताकु अतिश्रम ही होवत वाकू कु अवद पुरी अबा कार्यनिवासा अवद पुरी अबा तब तबपुत्र को न हो वे विनाशा પુત્ર કોન હોવે ધર્મ ભક્તિ બંને વિચારે છે કે આપણે અહીંયા આગળ ઘણા બધા દુઃખ આવ્યા અને ધર્મ હતા ને ઘણા બધા શાસ્ત્રને જાણવા વાળા હતા એટલે ધર્મદેવે થોડું વિચાર્યું છે ધર્મદેવે વિચાર્યું હરીલા મૃતની અંદર વિહારીલાલજી મહારાજે ઘટ વાત લખી છે જ્યાં જીવિકાતો ન મળે જલેશ જ્યાં આપના સત્રુવસે વિશેષ તે વાસ છોડે નહીં જાની ખોટો તે જાનવો જે જન મૂર્ખ મોટો જે વ્યક્તિ જ્યાં આગળ આપણી જીવિકા ના મળે એટલે કે આપણને ખાવા પૂરતા પૈસા કે અનાજ ના મળે જે જગ્યાએ આપણા શત્રુઓ વધારે રહેતા હોય ને આપણને દુઃખ આપતા હોય એવો વાસ હોય એવું ગામ હોય એવું શહેર હોય એવું ઘર હોય એને જે છોડે નહીં એને મૂરખ જાણવો એમ નીતિશાસ્ત્રો કહે છે આવું ધર્મદેવ ભક્તિ માતાને કહે છે બંને વિચાર કરે છે એવા નીતિ નીતિ શાસ્ત્ર વચનો વિચારી ધર્મે સતીને મળી વાત ધારી હવે અહીંથી અહીંની તજી છે આસ જઈએ અયોધ્યા કરીને નિવાસ આપણે હવે અહીંથી અયોધ્યા જઈએ એ જ આધારણ સ્વામી અહીં લખે છે કે અહીં છપ્પયામાં રહેશું તો મોટા વિઘ્ન આવ્યા કરશે બીજું હનુમંત કિતનો દેવે નિવારી હનુમાનજી કેટલા દુઃખોનું નિવારણ કરશે આપણે જ્યારે હોય ત્યારે હનુમાનજી જ્યારે હોય ત્યારે હનુમાનજી જ્યારે હોય ત્યારે હનુમાનજી કેટલા દુઃખ દૂર કરશે વારે વારે એમને કહીએ એનાથી એમને ઘણો પરિશ્રમ પડે આહા હા ધર્મ ભક્તિના વિચાર તો જુઓ અને આપણા વિચાર જુઓ આપણી વિચારધારા ધર્મ ભક્તિની વિચારધારામાં કેટલો ફેર હનુમાનજી પડે પડે સેવા કરવા આવે છે પોતાના સ્વામી ઘનશ્યામ મહારાજ જાનીને સેવા કરવા આવે છે ધર્મ ભક્તિને અતિ આત્મીય જાનીને સેવા કરવા આવે છે છતાંય પણ ધર્મ ને ભક્તિ શું વિચારે છે મને તમને એક સમજણ આપે છે ભગવાનને અરજીઓ ના નાખ્યા કરવી આપણે તો એક અરજી પૂરી થઈ મહારાજ આવે બસ આટલું જ છે બીજી પૂરી થઈ મહારાજ આવે આટલું જ છે આન પછી આવે એક નહીં મહારાજ કે સારું આ મહારાજ આવે આટલું જ છે તે આટલું આટલું કરતાં જિંદગી પૂરી થાય પણ આપણી અરજી પૂરી ના થાય આખી જિંદગી પૂરી થાય આપણી અરજી પૂરી ના થાય ધર્મને ભક્તિની સમજણ જો કે આપણે એવી જગ્યાએ રહીએ કે આપણને શત્રુઓ અહીં આગળ ઉપાધિ કરે અને પછી આપણે વારે વારે હનુમાનજી પાસે સેવા કરાવવાની કેટલી વાર કયા કરવાનું એમને એમને આપણા માટે આટલું બધું દોડવું પડે ભગવાનનો ભક્ત આવું વિચારે તમારા ઘરને તમે તાળું મારીને જાઓ એટલી તો એટલું તો પોતે રાખવું જોઈએ ઘરનો દરવાજો ખુલ્લો રાખીને જાય ભગવાન હાચવું છે બધું ભગવાનને બધી ડ્યુટી ભગવાનને સોંપવાની ગુરુજી ઘણી વખત દ્રષ્ટાંત આપે ને કે વરતાલની અંદર પૂનમ ભરવા ગયા હોય ને પછી ચંપલ જતા રહે તો કે લો શું આવે મહારાજના દર્શન કરવા જવું ચંપલ જતા રહ્યા તો કે ભગવાન ચંપલ હાચવા બેઠા છે આપણે દર્શન કરવા જાય ને ભગવાન ચંપલ હાંચવે આ જીવની કઠિનાઈને આની વિચારધારા કેટલી નીચ કે ચંપલ માટે પણ ભગવાનને ફરિયાદ કરવા લાગે બોલો ચંપલ માટે ધર્મ ને ભક્તિ કે છે વારે વારે આપણે કેટલી વાર કેવું માટે આ વાત ઉપરથી એટલું સમજવાનું છે કે તમે પોતે પોતાની થોડી આ લોકમાં આપણે રહીએ છીએ તો આપણે કાળજી આપણી જવાબદારીપૂર્વક રાખવી જોઈએ ભગવાન આપણી સહાયમાં છે પણ બધું ભગવાન માથે ના નાખી દેવાય અહીં અમેરિકાની અંદર આ મંદિરોમાં અમે રહેતા હોય તો અહીંયા આગળ આના રૂલ્સ હોય આના ઇન્સ્પેક્શનો હોય બધું ટાઈમે ટાઈમે કરાવવાની અમે સાધુ હોય ને તોય ચિંતા કરતા હોઈએ પછી તમે કહો ઘનશ્યામ મહારાજ પીવડા સિંહાસનમાં બેહાડ્યા જ છે ને સોનાના તે ઘનશ્યામ મહારાજ ભલે ચિંતા કરતા કરે ખરા તમે જ્યારે હલવાઈ જાઓને મહેનત કરવા છતાંય તો એ જ કરે કરે એ જ પણ એના માથે બધું નહીં નાખ નાખ કરવાનું આપણે સેવક છીએ આપણે જાતે કરવું જોઈએ એ ગરીબ ભગત નહીં વર્ષો પહેલાં ગ્રીન કાર્ડ એનું એક્સપાયર થઈ ગયું લાયસન્સ એક્સપાયર થઈ ગયું પોલીસવાળાએ પકડ્યો ત્યારે ખબર પડી કે લાયસન્સ એક્સપાયર થયું નવ મહિના પહેલાં અને ગ્રીન કાર્ડ એક્સપાયર થયું છે વરસ પહેલાં એવું જે કાંઈ હશે અને પછી એ ભાઈને જે મહારાજ ઉપરથી વિશ્વાસ ડગ્યો કે એવા કેવા ભગવાન મને યાદ ના કરાવ્યું લાયસન્સ રિન્યુ કરાવવાનું લો શિક્ષાપત્ર લખ્યું મહારાજે કે મારે આટલું આટલું યાદ કરાવવાનું મહારાજે કીધું તું ગ્રીન કાર્ડ કઢાવજો પછી હું તમને યાદ કરાવીશ લાયસન્સ કઢાવજો પછી હું તમને યાદ કરે ભલાઈ એ તો આપણે ચિંતા રાખવાની હોય તમારા મોબાઈલોમાં તારીખો મૂકી રાખો તમારે રિન્યૂ પાસપોર્ટ કરાવવાના હોય કાંઈ ઇન્સ્યોરન્સ ભરવાના હોય કોમ્પ્યુટરમાં મેસેજ મૂકી રાખો ભગવાને આટલા સાધનો દીધા છે તેનો ઉપયોગ કરો એ કાંઈ ભગવાન ઉપર છોડવાની વાત છે આપણી બેદરકારી અને નાખીએ ટોપલો ભગવાન માથે આપણે જેમ તેમ વર્તીએ હવે ઊંઘ ઊંઘમાં ગાડી ચલાવતો હોય ઊંઘ તો ઊંઘ તો ગાડી ચલાવતો હોય પછી કે ભગવાને કેમ ગાડી અથાડી પણ હું કરવા તો ઊંઘતો ઊંઘતો ચલાવે ભલા જાગતો ચલાવ કેટલીક વસ્તુઓ આપણને એક એવી ટેવ છે બહુ જ ખરાબ ટેવ કે આપણે પોતે અમુક વસ્તુનું સંચાલન કરી શકીએ એમ હોય કંટ્રોલ કરી શકીએ એમ તો એ સેવા આપણે ભગવાન પાસે છે તો સ્વામી છે આપણા ભગવાન આપણા સેવક નથી એ સ્વામી છે આપણે એના સેવક છીએ આપણે એની ચિંતા કરવાની આ તો એને આપણી બધી ચિંતા આપણી એક ચિંતા એ કરે આત્યંતિક કલ્યાણની ચિંતા એને સોંપો પણ બાકીની ચિંતા મારા સ્વામીના માથે ન જાય આવું હંમેશને માટે વર્તવું જોઈએ આવું વર્તવું જોઈએ ઘણા નથી હોતા અમે તો કાંઈ કરીએ નહીં ગુરુજી તમારું તમારું ધોતિયું પકડી લેશું તમારા પગ પકડી લેશું બસ પહોંચાડી દેજો એટલે આ ભલા કંઈક માળા તો કર પૂજા તો કર ભલે અખંડ વૃત્તિવાળો ના થઈ જાય ગુરુજી એવું ઈચ્છે કે તું અખંડ વૃત્તિવાળો થઈ જાય એવું નથી ઈચ્છતા આપણી પાસે પણ કમસે કમ ધર્મ નિયમ તો પાળ માળા તો કર પૂજા તો કર પાંચ માનસી તો કર એટલું કર અને પછી જે બાકી રહેશે એ મોટા સાધુ કે હું પૂરું કરીશ પણ આ તો કાંઈ કરે નહીં આખા જગતની અંદર રખડી આવે અને પછી કે હું તમને પકડી લઈશ આવી સેવા ના કરાવી સેવકનો ધર્મ સમજણવાળો છે સેવકનો ધર્મ માથે પડવાનો નથી આપણે તો સેવક એટલે માથે પડવાનું સમજી બેઠા હોઈએ સેવકની ખાલી ડિગ્રી જ લઈ લઈએ સેવકનું ખાલી લેબલ લઈ લઈએ અને સેવકનું લેબલ લઈને સીધા પડો ભગવાનને માથે એટલે ભાઈ સેવક એટલે થવાનું હોય કે એમાં સમજણપૂર્વક પોતાના સ્વામીને ઓછામાં ઓછું કાર્ય કરવું પડે આપણા માટે એવું જો કરીએ ને તો સ્વામી બહુ રાજી થાય આપણી ઉપર બહુ રાજી થાય બહુ રાજી થાય તમારે એક સહજ તમને દ્રષ્ટાંત દઉં તમે ગૃહસ્થ આશ્રમમાં છો અને તમારા બે છોકરા હોય એક છોકરાની તમારે રાતને દિવસ ચિંતા કરવી પડતી હોય અને એક છોકરો તમારી ચિંતાને દૂર કરતો હોય તો તમને હેત કોની ઉપર થાય ચિંતા દૂર કરતો હોય એની ઉપર તમને જોઈને હેત કોની ઉપર ઉપજે તમે તો બે દીકરાને પોતાના માનો છો એટલે એકની ચિંતા પણ તમે કરો છો ઓલાની પણ કરો છો પણ ઓલો બધું એની જાતે ઘણું બધું સેટલમેન્ટ કરી લે છે તો મા બાપને ઓલા ઉપર બહુ હેત ઉપજે કે છોકરો બહુ ડાયો છે આપણને ચિંતા એની પહેલાં તો એ કરી લે હવે તમારી આવક વર્ષે પચાસ હજાર ડોલરની હોય તમારી આવક વર્ષે પચાસ હજાર ડોલરની હોય અને તમે ઘરના હપ્તા દર મહિને પંદરસો કે અઢારસો ભરી શકો એમ હોય એની જગ્યાએ તમે ઘર મોટું એવું ચિત્ર દો કે તમારે હપ્તો જ પાંચ હજાર ડોલરનો આવે અને પછી તમે ભગવાનના ભગત હોય ભગવાનના માથે નાખવા જાવ એની ચિંતા કેવડી મોટી થાય કેવડી મોટી થાય કોઈ ધંધા કરો કઈ મકાન લો ગાડીઓ લો બધાની અંદર બધું ભગવાનના માથે પડીએ નહીં ને એટલો વિચાર કરીને કરવું પોતાની ચાદર વિચારવી મહારાજે આપણને આપેલી આપણી કેપેસિટી વિચારવી અને પછી જવું ધર્મને ભક્તિ થકી આટલું શીખીએ સ્વામીના માથે ના પડીએ વારે વારે એમને કહીએ તેનાથી અમને ઘણો પરિશ્રમ પડે બહુ ગજબની વાત છે હા ધર્મદેવ ભક્તિ માતાની કેવું વિચારે છે બોલો આટલી બધી વાર નહીં તો આટલી બધી વાર સેવા કરી હોય ને હનુમાન હનુમાનજીએ તો એવું જ વિચારે આપણે શું ચિંતા છે હનુમાનજી બેઠા જ છે ને આપણે શું વિચારીએ મન કહો આપણી આટલી વખત જો ચિંતા કરી હોય હનુમાનજી મહારાજે તો આપણે શું વિચારીએ અત્યાર સુધી હનુમાનજીએ નથી કર્યું નિષ્ઠા ડગી ગઈ આપણી કાંઈ ચિંતા ના કરશો છે બેઠા જ છે કરશે બધું આપણે તો આવું પાછું નિષ્ઠાના પાવરમાં ઓલાન જોડી દઈએ નિષ્ઠાની ખાલી વાત કરી ધંધે કોકને લગાડી દઈએ ભાઈ આવું ના કરવું નિષ્ઠાની વાત કરીને આપણી માટે તો બેઠા જ છે ને મહારાજ ગુરુજી સંતો ભાઈ બેઠા છે પણ કયા ટાઈમે એ તો વિચારવું જોઈએ કે નહીં આપણી માટે બેઠા જ છે એટલે નિષ્ઠાની વાત કરી દોહરું કોકના ગળામાં નાખી દેવું એ તો મોટો ગુનો છે ભગવાનનો ભક્ત ભક્ત પનાને વિચારે ધર્મને ભક્તિ થકી ભક્ત પનાને મારે ને તમારે શીખવાનું છે ભગવાનને આપણી ઓછામાં ઓછી ચિંતા થાય એવી રીતે વર્તવું જોઈએ એવી રીતે વર્તવું જોઈએ અહીંયા સોનાનું સિંહાસન આવ્યું એલારામ સિસ્ટમ નહોતી પછી નખાવી હવે મહારાજ જ સોનાના સિંહાસનમાં બેઠા છે તો સોનાના સિંહાસન સુધી કોઈ પહોંચે કે સોનાનો દાગીનો હોય ત્યાં સુધી કોઈ પહોંચે તો મહારાજને ના ખબર પડે તો આ કેમેરા કેમ મૂકવા પડે મહારાજ છે જ બધે જોવે જ છે અંતરિયામી છે આ લોકનું કાર્ય આ લોકની રીતે બધું મહારાજને હોપી દેવાનું આપણે અને મહારાજને એ બધું કામ કરવાનું કે મહારાજના દર્શનનું સુખ લેવાનું મહારાજ એ બધા જાય તો આપણને દર્શનનું સુખ ક્યારે દે એમાં એમાં ઓન ડ્યુટી જ રહે તો પણ મહારાજના આપણે સેવકો છીએ માટે ભગવાનના ભક્તામાંથી એક સાચી અને સારી એક સમજણવાળી દિશાની સમજણને ચોક્કસ કેળવે ધર્મ ભક્તિનું જીવન બહુ શીખવાડે છે આપણને હવે આપણે અયોધ્યા રહેવા જઈએ નીતિ શાસ્ત્રો પણ કે છે અને આપણા વિચારથી પણ એવું લાગે છે કે આપણે અયોધ્યા જઈએ ત્યાં આપણા પુત્રનો વિનાશ નહીં થાય શ્રી રામચંદ્રજીના તીર્થધામના પ્રતાપથી પાપી અસુરો ત્યાં નહીં આવે ભક્તિ માતાએ ધર્મદેવને સાચું કહ્યું કે મારા મનમાં તો અયોધ્યા જવું એ વાત સારી લાગે છે ભક્તિ માતાએ પણ કહ્યું કે મને પણ એવું જ લાગે છે આપણે અયોધ્યા જતા રહીએ આપણું જૂનું ઘર ત્યાં છે જ બરહટ્ટાપુરમાં ત્યાં આપણે જતા રહીએ આવો વિચાર કરીને બંને અયોધ્યા જવાની તૈયારી કરી બંને હવે અયોધ્યા જવાની તૈયારી કરે છે ધર્મદેવને ભક્તિ માતા બે વિચાર કર્યો છે અને બંને ઠરાવ ઠરાવ્યો કે આપણે સવારની અંદર અહીંથી જાવું સુવાસીની ભાભી અને રામ પ્રતાપજી બધાએ વિચાર કરીને સવારની અંદર છપ્પયા અંદરથી જવા માટે જેટલો સામાન પોતાની સાથે આવે એટલો લીધો છે ત્યારે છપ્પયા વાસ્યોને સગા સંબંધીઓ બધા ભેગા થઈ ગયા છે બધા એ કહે છે કે આ સામાન કેમ ગાળામાં ભર્યો છે ને ઘનશ્યામને આવું નવું જબલું પહેરાવીને નવી ટોપી પહેરાવીને ક્યાં જ આવશો તમે બધા અને સામાન કેમ ગાળામાં આટલો બધો ભર્યો છે આનું વર્ણન આધારણ સ્વામીએ ટૂંકમાં કર્યું છે પણ વિહારીલાલજી મહારાજે બહુ વિસ્તારથી કર્યું છે એ થોડુંક હું એમાંથી વાંચું છું એટલે તરત ધર્મદેવન ભક્તિ માતાએ બધી વાત કરી કે આવું છે એટલે અમે જઈએ છીએ અમે અયોધ્યા જઈએ છીએ અહીંથી કારણ કે અહીં બહુ ઉપદ્રવ છે અસુરોનો ત્યારે છપ્પયા વાસી જે નારીઓ હતી એ ભક્તિ માતાને કહેવા લાગી માતા અમને મેલી આજ તમે દૂર થો છો સૌના જીવન છે મહારાજ તેને તેડી જાઓ છો માજી જીવ વિનાની કાય કહો કે મરહી શકે એ તો ગનતા નકામી ગણાય જા કે આ બધી નારીઓ કે છે કે માતા તમે આજે અમને મૂકીને દૂર થાવ છો અમારા જીવન પ્રાણ મહારાજને તમે લઈ જાઓ છો હે મા તમે વિચારો તો ખરા કે જીવ વિનાની કાયા કેવી રીતે રહે એ તો નકામી થઈ જાય થોડા દિવસની અંદર એમ ઘનશ્યામને તમે લઈ જાઓ છો એટલે અમારા શરીર પછી અમારે રાખવાની કોઈ જરૂર નથી અમારું શરીર નહીં ટકે માજી ચાલસુ ચાલસુ એમ વારે વારે શું કહો પેલી નારીઓ કે છે માં તમે ના જશો આ ઘનશ્યામને લઈ ના જશો ભક્તિ માતા કે અમે જવાના છીએ અમે તૈયાર થઈ ગયા છે એટલે નારીઓ કે છે માજી ચાલસુ ચાલસુ એમ વારે વારે શું કહો આવા ક્રૂર થયા તમે કેમ કેમ હો તમે ક્રૂર થઈ ગયા છો માં સુખ સાગર સામનો મુખ ફરી ક્યારે દેખશો ક્યારે ભાગશે મનની ભૂખ જીવન લેખસુ હે માં થોડી વાર તો ઊભા રહો તમે કેમ ક્રૂર થઈ ગયા જગત ક્રૂર થાય પણ મારે આ ભક્તિમાં ક્રૂર ના થાય આ ઘનશ્યામને તમે લઈ જ જાઓ છો તો એનું મોઢું તો આવે અમને જોઈ લેવા દો અમે ક્યારે આવે ફરીથી આ ઘનશ્યામનું મુખ જોશું આજ દિવસ સુધી બે બેને બે બે વર્ષથી અમે તો દોડી દોડીને તમારે ઘેર આવતા અમારો ખોરાક જ ઘનશ્યામનું મુખારવિંદ હતું અમારો ખોરાક જ ઘનશ્યામનો સ્પર્શ હતો અમારો ખોરાક જ ઘનશ્યામને ખોડામાં લેવોને ઉચકવો હતો આજે તમે અમારો પ્રાણ લઈને જાઓ છો અમારી ભૂખ આવે અમે કેવી રીતે બાંકશું હે મા તમે થોડીવાર ઉભારો અમે જાણ્યું જે જગમાં એક અમે જ હવે થઈ પડ્યા છતમાં માં છેક અમે જ અમે પળ પળ પળતા દૂર ત્યારે દુખિયા થતા દેતા દૈવને ઠપકો જરૂર એવા અધેરા અમને એવું લાગતું હતું કે આખા જગતની અંદર અમે સભાગ્યા છીએ પણ આવે તો અમે અભાગ્ય થઈ ગયા માં પળ પળ જ્યારે અમે દૂર થતા ને ત્યારે અમને કેટલું બધું દુઃખ થતું અને ત્યારે અમે દૈવને એટલે વિધાતાને પણ ઠપકો દેતા કે તે આવી પળો કેમ બનાવી કે અમારે ઘનશ્યામથી દૂર થવું પડે અને આજે અમારે જ એનાથી દૂર થવું પડે છે પછી એ નારીઓ બહુ સરસ એક વાત કે છે અમને જબલા કે ટોપે રૂપ નહી સર તને ધીક સત્ય લોકના ભૂપ પલક જુદા પાડિયા ધન્ય મોજડે નો આવતા રહે હરી ચરણમાં અમને સર્જ્યા નહીં સ્રજના એ કે ઉપનમાં હવે આ છપ્પ સ્ત્રીઓ બહુ સરસ ભાવના કરે છે છપ્પૈવાસી સ્ત્રીઓ કે છે કે હે સત્યલોકના ભૂપ હે સત્યલોકના વિધાતા બ્રહ્મા તને ધિકાર છે કેમ અમને તે જો જબલા બનાવ્યા હોત અમને જો તે ટોપી રૂપ બનાવ્યા હોત તે અમને જો મોજડીઓ બનાવ્યા હોત તો અમે ક્યાંક ભગવાનના ઉપયોગમાં આવીને એની સાથે જતા રહેત ઘનશ્યામ મારા માથે ટોપી જોઈ છે ને ઘનશ્યામ મહારાજે પહેરેલું જબલું જોયું છે ને ઘનશ્યામ મહારાજની પહેરેલી જ્યારે મોજડીઓ જોઈ છે ને ત્યારે આ છપ્પયાની નારીઓને એમ થાય છે કે વિધાતાએ અમને સ્ત્રીના શરીર કેમ દીધા એના કરતાં અમને તે ટોપી બનાવી હોત અમને તે જબલા બનાવ્યા હોત અમને તે ચાખડીઓ બનાવી હોત તો અમે ઘનશ્યામના ચરણોની અંદર નાની નાની મોજડીઓ જો બનાવી હોત તો અમે ઘનશ્યામના ચરણની અંદર ક્યાંક ઉપયોગમાં આવીને એની સાથે અયોધ્યા જાત આવી રીતનું એ બધી છપ્પયાવાસી સ્ત્રીઓ માની આગળ પ્રાર્થના કરે છે વિધાતાને ધિકાર ધીકાર ધિકાર કહે છે જાડે રખ્યા કેવો પ્રેમ હતો આ છપ્પયાવાસીઓનો કે હરિવિયોગની અંદર આ શરીર બળીને રાખ થઈ જજો રાખ હરિ જાડે આ કાય બળીને રખ્યા થજો તેનું કાજળ કરીને માય હરીની આંખે આ ક્યારે આવા ગોરા રૂડા ગાલ ફરી ની રખાવશે ક્યારે વિશ્વ વિહારી લાલ અહીં ફરી આવશે આ વાસી સ્ત્રીઓ કહે છે હે માં વિરહની ઝાડની અંદર અમારું શરીર સળગી જાય અને સળગ્યા પછી એનું જે કાજળ થાય ને એ કાજળથી તમે આ ઘનશ્યામની આંખોને આંજજો કેટલો પ્રેમ આ વાતની અંદર લખેલો છે ઘણી વખત શાસ્ત્રો વાંચતા આપણને એમ થાય કે આ બધા ભગવાને કેવા સર્જ્યા હશે કે જેના જીવનની અંદર એક મહારાજ સિવાય મહારાજના સ્વરૂપ સિવાય મહારાજની મૂર્તિ સિવાય કાંઈ પ્રધાન જ નહીં કાંઈ પ્રધાન નહીં આના હેતને ખાલી સ્મૃતિ રાખીએ આના હેતને ખાલી યાદ રાખીએ કે છપ્પઈ વાસી નારીઓને આવું ભગવાનમાં હેત હતું કે જેને એમ કીધું કે અમે બળી જઈએ તો અમારી મેસ છે એ તમે ભગવાનની આંખમાં આંજો માં અમને તો આ ઘનશ્યામમાં આવું હેત છે આ ગોરા રૂડા ગાલ અમે ફરી ક્યારે જોશું કાંઈક જીવનની કોઈક પડો કોઈક ક્ષણો એકાંતમાં બેસી ભગવાનમાં હેત કરવા માટે છે આપણા જીવનના શ્વાસો મહારાજમાં જોડાવા માટે છે ભલા થઈને પંચ વિષયમાં કામ ક્રોધ લોભાદિકમાં માન મોટપમાં આ લોકની અંદર બહુ હોશિયાર દેખાવામાં ક્યાંય ભૂલા ન પડી જઈએ સાવધાન રહીએ જે મારું તમારું કર્તવ્ય છે પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં જોડાવું એ ક્યારે જોડાવાશે પૂર્વેના આવા જે મોટા મોટા ભગવાનમાં રસબસ ભક્તો છે ને એને યાદ કરશું ને એની વાતને યાદ કરશું ને આજે રાત્રે સૂતા સુતા પથારીમાં એવું યાદ કરજો કે વાસી બ્રહ્મકુમારિકાઓ રડતી રડતી ભક્તિ માતાને આવી પ્રાર્થના કરતી હોય એ દ્રશ્યને અત્યારે પણ નિરખો અને રાત્રે પથારીમાં સૂતા પણ નિરખજો એમાંથી કંઈક હેત આવશે બાકી તો આ જીવનના શ્વાસ પૂરા થશે પણ આપણે કરવાનું રહી જશે તો બહુ મોટી ખોટ જશે આપણું કર્તવ્ય જ ભગવાનમાં જોડાવા આપણો જન્મ જ ભગવાનમાં જોડાવા ભગવાનમાં ડૂબવા ભગવાનને મળવા મહારાજને અંદર રસબસ થવા અને મહારાજમાં એક તાનથી મળી રહેવા માટે જ છે બીજો કોઈ આ જન્મનું કશું જ આપણી પાસે મહારાજને કરાવવું નથી કશું જ કરાવવું નથી આપણી પાસે મહારાજને એ કરાવવું છે કે મહારાજમાં જોડાયેલા રહીએ એ જોડાવાશે એક મોટા પુરુષની કૃપાથી બીજી કોઈ સાધન નથી મોટા પુરુષની કૃપા એની અનુવૃત્તિમાં રહેવાથી જ ભગવાનમાં જોડાવાશે જાતે કોઈ જોડાવા જશે કોઈ જોડાયો નથી ને ક્યારેય જોડાય નહીં પચાસ કોટી યોજન પૃથ્વીમાં કોઈ હતો નહીં ને કોઈ હશે નહીં મોટા પુરુષની કૃપા જેમ થશે એમ ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જશે એમ પ્રથમ પ્રકરણના અઠાવનમાં મહાનુભાવાનંદ સ્વાયના પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજે પોતાના અમૃત વચન દ્વારા રૂડા આશીર્વાદ આપ્યા છે એ જ ટ્રેક ઉપર ચાલતા ચાલતા આવી છપ્પૈ આવાસી સ્ત્રીઓ જેવું હેત મને તમને થશે જ્યારે આવું આ બધી સ્ત્રીઓ કહેવા લાગી છે ત્યારે ધર્મ ભક્તિએ ધીરજ આપી છે કે તમે રડો છો શા માટે અયોધ્યા ક્યાં દૂર છે આ એ નજીક જ છે અયોધ્યા તો આ સર્જુના ઓલા કાંઠે અને અમે પાછા ક્યાં છપ્પૈયા છોડીને સદંતર ક્યાં જઈએ છીએ હજુ અમારો સામાન ઘણો અહીં પડ્યો છે આ તો થોડોક જ લીધો છે અને અમે અવારનવાર પાછા છપ્પયામાં આવશું તમે અયોધ્યા આવજો ને અમારે ઘેર ઘનશ્યામ તો આપણા બધાના છે આમ ધર્મને ભક્તિ સાંત્વના આપે છે ધર્મદેવરૂ ઉપદેશ આપે છે ધર્મને પાળજો ભક્તિને કરજો પંચવર્તમાનમાં રહેજો આવા બધા અનેક સારા ઉપદેશ આપી અને પછી પેલાય બધા સંબંધીજનો જે હતા એ આધારાનંદ સ્વામી આગળ લખે છે છપ્પયામાં અમાપ ઉત્પાત થતાં દેખીને પછી છપ્પયા અને સગા સંબંધીઓએ પણ વિચાર્યું કે આટલા બધા ઉત્પાતો જ્યારે થાય છે છપ્પયાને વિશે ત્યારે ખરેખર આપણે હવે આમને જવા દેવા જોઈએ આપણને ઘનશ્યામમાં હેત તો છે પણ અહીં ઘનશ્યામને રાખીશું તો એનાથી શું સારું છે ઘનશ્યામ જો અયોધ્યામાં જાશે તો એ જો સુરક્ષિત હશે તો આપણને રોજ દર્શન મળશે આવો વિચાર કરીને એમને જવા દીધા છે આ પણ કંઈક શીખવાડે છે છપ્પયા વાસીઓ પાસેથી આપણને ગમે એટલો પ્રેમને હેત હોય પણ ભગવાન ભગવાનના મોટા પુરુષો કે ભગવાનના સંતો ભક્તો એનું બીજે જવાથી એનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય એને બધું અનુકૂળ હોય તો છોડી દેવી એની કેવી રીતે સુખી સુખી થાય થાય મારા સ્વામી કેમ એવા વિચારમાં જે રહે છે એ જ સાચો પ્રેમી છે એ સાચો હેતવાળો છે જે પોતાનું ધાર્યું કરાવે છે ને એ સાચું હેત છે જ નહીં હેતનો અર્થ જ શ્રીજી મહારાજે કર્યો કે જેમ સ્વામીની ઈચ્છા હોય એમ કરે ગોપીઓને જો કૃષ્ણમાં એ થતું તો મથુરા જવા તૈયાર થયા આડી હોઈ ગઈ હતી રથની પૈડા ઝાલીને પડી હતી જેનો પ્રાણ જ જેમ અત્યારે આ છપ્પયાવાસીનું છે ગોપીઓનું એમ જ હતું પણ તોય કૃષ્ણની નજર ફરી તો તરત જવા દીધા ઘનશ્યામ મહારાજને આટલું દુઃખ ઘનશ્યામ મહારાજને છોડવાનું દુઃખ છે પણ જાણે છે કે અહીં કરતા ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં વધારે સુખી છે માટે છપ્પયામાં અમાપ ઉત્પાદ થતાં દેખીને સગા સંબંધી કાંઈ બોલ્યા નહીં પછી બધા શાંત થઈ ગયા ઘરની સમૃદ્ધિ ચીજ વસ્તુઓ જે લઈ જઈ શકાય તેવી હતી એ બધી સાથે લીધી એ સમયે બધા સંબંધીઓ આવ્યા સૌ સંબંધીઓ મળ્યા ને ગામની બહાર આવ્યા ને સબંધીઓએ તેમને ગાડીમાં બેસાડ્યા પછી તેઓ પાછા વળ્યા પછી બધા સંબંધીઓ પાછા વળી ગયા ધર્મદેવની પાસે પુત્ર રામ પ્રતાપજી બેઠા ભક્તિમાતા આનંદ ઉલ્લાસ સાથે પોતાની પાસે શ્રી ઘનશ્યામને લઈને બેઠા ગાડી ધીરે 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 ચલાવીને અયોધ્યા નગરી આવ્યા જ્યારે સંધ્યા સમય થયો ત્યારે સાંજે સરજુ નદીને કિનારે પહોંચ્યા હવે સરજુ નદીને કાંઠે પહોંચ્યા ખેવટ્યો ત્યાં વાન લઈને બેઠેલો હતો વાટ જોઈને એક ખેવટ્યો એ ખેવટિયાની કથા પણ આધારનંદ સ્વામી બહુ ટૂંકમાં લખી છે કે કર્ણધાર કોઈ દૈવી જીવ હતો વિહારીલાલજી મહારાજ એવું લખે છે એને ભગવાનના ચરણોમાં ચિહ્ન જોઈ લીધા નાના ઘનશ્યામના ચરણોમાં ચિહ્ન જોયા એને કર્ણધારને ધર્મદેવ કે ભાઈ અમારે હામે કાંઠે જવું છે શું ભાડું લેશો ત્યારે કર્ણધાર કે છે ધર્મે દેખાડ્યું ભારનું ગાળું કાટલો વજન છે અમારે અને પૂછ્યું શું લેશો નાવનું ભાડું ધર્મ પ્રત્યે બોલ્યો કર્ણધાર ભાડું નહીં લઉં લઈ જાઉં પાર હું ભાડું કાંઈ નહીં લઉ ભાડું ભાડું રે નહીં લવ હું નાવનું ભાડું પાર સામે મફત પહોંચાડું રે નહીં લવ હું નાવનું ભાડું હું ભાડું નહીં લઉં કેમ હું કર્ણદાર છો સરજો નદીનો સાચું કહી દેખાડું કર્ણધાર છું નાવિક છું સરયુ નદીનો ધર્મદેવ એટલે હું સાચું તમને કહું છું કે હું ભાડું નહીં લઉં પણ ધર્મદેવ કે ભલે તો સરયું નદીનો રહ્યો કર્ણધાર પણ ભાડું તો લે શું લઈ છે તો કે પાછો ન્યાય જઈને વધાર કે આ યુપીમ તો એવું બહુ આલે તમારે ત્રિવેણી સંગમ જાઓ ને તો તમે કહો ન્યાં જવાનું આમ તમારે કંઈ પધરાવાનું હોય ને તો કોચ નહીં બેઠ જઈએ દેખ લેંગે આગળ લઈ જાય તમને અને પછી કે પચાસ નિકાલો સો નિકાલો જ્યાં સુધી તમે કાઢો નહીં ત્યાં સુધી ના કિનારે લઈ જાય ના સંગમે લઈ જાય બોલો યુપીમાં તો ભયો ભયો બાપા એ તો મહારાજ ત્યાંથી અહીં ભાગીને આવી ગયા સારું થયું આપણે બધા સુખ્યા થયા નહીં તો આપણે જો રોજ યુપીના તીર્થોમાં જવાનું થાત ને આજ તમે જાઓ યુપીના તીર્થોની અંદર બીજા બધા તીર્થો છે ને કૃષ્ણ અવતારના બધા એ બધામાં તમે જાઓ દર્શન કરવા માટે ઓહો જે બેઠા હોય છે કાતર ધાર કાતરધાર તલવાર ધાર વાળા બધા એવું છે આ કર્ણધાર હું સરયુ નદીનો છું હું તમને સાચું કહું છું હું ભાડું નથી લેવાનો કેમ કારણ એક છે આ કર્ણધાર છે ભવસાગર સાગરનો તે બાળને હું રમાડું રે નહીં લવ હું નાવનું ભાડું આ કર્ણધાર ભવસાગરનો છે હું નાવિકા સરયુ નદીનો છું એમાં તમારો ઘનશ્યામ છે ને એ ભવસાગરનો કર્ણધાર નાવિક છે ભાડાને ને બદલે રમાડવા દો ખાલી રમાડવા દો મને બસ મારે ખોડામાં આપી દો ને માનીસ મોટું સપાડું રે નહીં લવ હું નાવનું ભાડું મારા ખોળામાં રમાડવા દો બસ અહીંથી નાવડું ચલાવું ને હા મેં લઈ જવું ત્યાં સુધી રમાડવા દો નાવિક જાણે છે આમ આમથી આમ કિનારો આવતો જ નથી શું કરું એમ કરીને રમાડીશ મારા ખોળામાં દઈ દો નાતી લે નાતનું ભાડું ન લેવું તે કેમ રીત મટાડું રે નહીં લવ હું નાવનું ભાડું નાતીલો કેવી રીતે નાતીલાનું ભાડું લેવાય ઊંઈ નાવડું ઊંઈ નાવડું ચલાવવા છે આ તમારો આ ત્રણ વર્ણો ગનશ્યામ એ નાવડું ચલાવવા છે એ ભવસાગરના નાવડા ચલાવે છે હું સરયુ નદીનો નાવડું ચલાવું અમે બે એક નાતના છીએ એટલે નાતી લે નાતીલાનું ભાડું ન લેવું કેવી રીતે લેવાય ધર્મદેવ ધર્મદેવ જાણે છે કે આ કોઈ દૈવી છે ખાલી ભાડું તો મારે એટલું જોઈએ લાલ વિહારીના ધામમાં જાતા આવે ન મને કાંઈ આ આડું રે કેટલું સરસ માગી લીધું એને બોલો મને આ તમારા ઘનશ્યામના ધામમાં જતા કાંઈ આડું ના આવે એટલે બસ મારું ભાડું આવી ગયું આવી રીતે કર્ણ ધારે જ્યારે કહ્યું ને ત્યાર પછી ધર્મદેવ કે હાલો ભાઈ હવે આ છેલ્લું નાવડું છે ભરો ભાર બાકી આ તો ગીત ગાવાની અંદર રાત પાડી દેશે બધો વજન ભર્યો અને પછી એ નાવડી લઈને ઘનશ્યામ મહારાજને નાવિકના ખોળામ આપ્યા ભક્તિમાતા વિચાર કરે ધર્મદેવ કે આ દૈવી છે દો વાંધો નહીં કારણ કે ભક્તિમાતા તો આવે ભડકે જ છે કારું આ ખોળામ રમાડવા અજાનો લે છે ને પછી અસુર નીકળે છે પણ આ તો ભગત છે પછી સરયુ નદીને મોજ આવી એ કે ઘનશ્યામવરી મારા આવા પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા મારા ભાગ ક્યારે કે એમના ચરણનો સ્પર્શ આવે ચરણનો સ્પર્શ કરવો હોય તો એમને આવવું પડે નાવડીમાં એટલે તો મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા એટલે ધર્મદેવને તરત જ ધર્મદેવ વિચક્ષણ હતા ધર્મદેવે ઘનશ્યામ મહારાજના વિદામ સરયું નદીને અડાડ્યા એટલે એ પણ શાંત થઈ ગઈ ચરણ સ્પર્શ થયો એટલે હામે કાંઠે ગયા પછી હામે કાંઠે ત્યાં આગળ પહોંચ્યા છે ત્યાર પછીની આધારણ સમી કથા લખે છે ત્યાં આગળ આ ખેવટીઓ જ્યારે વાહન લઈને આવે ત્યારે તેઓ તેમાં બેસીને ગંગાને સામે કિનારે પહોંચ્યા બધો સરસામાન સંભાળીને ઉતારી લીધો અને નિપુણ એવા તેમને સરજુની શોભા દેખી સરજુનું નિર્મળ અને સુકારી પાણી દેખ્યું તેને કિનારે શોભાઈમાન કમળની છટા સરસ હતી લાલ કમળ અને શ્વેત પોઈના વિવિધ પ્રકારના ફૂલો જ્યાં ફૂલી રહ્યા હતા તે પણ દેખ્યા ત્યાં સારસ અને હંસ અપાર હતા આ સરયુ નદીના આખું વર્ણન આવે છે એની આજુબાજુનું આ સરયુ નદી છે ને એ ભારતની જે વિરાટ પટની જેટલી નદીઓ છે બ્રહ્મપુત્રા નદી બહુ વિરાટપટ છે એનું એવી ને એવી નદીની અંદર આ સરયું નદીની ગણતરી થાય છે એનું સ્થાન માન સરોવર છે માન માનસરોવરથી પ્રગટ થઈ છે પુરાણોમાં વિષ્ણુ ભગવાનના ડાબા પગના અંગૂઠામાંથી પણ પ્રગટ થઈ હોવાની કથાઓ છે એ સરયુ નદી ઉત્તરાખંડ જે છે એ પહાડી વિસ્તારમાં જ્યારે વહે છે ત્યારે એનું નામ કાલી છે અને એ જ સરયુ નદી જ્યારે મેદાની પ્રદેશની અંદર વહેતી થાય છે અને રાપ્તી આદિ નદીઓ એમાં ભળે છે ત્યાર પછીથી એનું સરજુ એવું નામ પડે છે આ સરજુ નદી જે છે એની અંદર કરનાલી અને ઘાઘરા એ કરનાલી નદી પણ એ માન સરોવરની આગળ જતાં એક ફાટો પડે છે એ પણ એમાં મળે છે ઘાઘરા કરીને એક નદી પણ એમાં મળે છે પછી એનું સરજુ નામ પડે છે એને દેવિકા રામપ્રિયા શારદા આવા બધા નામોથી એનો ઉલ્લેખ છે ઋગ્વેદની અંદર પણ સરયુ નદીનો ઉલ્લેખ આવે છે વાલ્મિકી રામાયણની અંદર તો ઘણા પ્રસંગોની અંદર એનું વર્ણન છે વાલ્મિકી રામાયણમાં સરજુ નદીનું કાલિદાસ મહાકાવ્ય કાલિદાસનું મહાકાવ્ય રઘુવંશ એની અંદર પણ એનો ઉલ્લેખ છે તુલસીદાસે રામચરિત માનસની અંદર આ નદીના બહુ ગુણગાન ગાયેલા છે એવી આ સરયુ નદી છે આ સરયુ નદી પારથી જ મહારાજ જ્યારે લોજમાં મુક્તાનંદ સ્વામી પાસે જશે ને ત્યારે સરજુદાસ નામ પાડશે સરજુદાસ સરયુ પારી નતા ને એટલે ત્યાં સારસ અને હંસ અપાર હતા જળ કુકડાનો તો પાર જ ન હતો પંખ્યો પરસ્પર નાદ કરતા હતા માનો મોટા પંખીઓ નાના પંખીઓને સાથ કરતા હોય ને શું કે જો જો ઘનશ્યામ આવ્યા છે જોઈ લો અક્ષરધામના અધિપતિ આવ્યા છે આવું પક્ષીઓ એકાબીજાને સાથ કરીને બોલાવતા હોય એવું વાતાવરણ થઈ ગયું સરજુ નદીની શોભા અપાર હતી કિનારાનું પાણી ઘણું હુંફાળું હતું ગુલાબ બકુલ અને હજારી ગલના ફૂલ પુષ્કળ હતા તેમજ તુલસીના તો ચો તરફ વનના વન હતા ગુલદાવદી હજારીગલ કેસરી કરેન કુંભી પુષ્પ જાય જુય જૂથિકા માધવી મલ્લિકા માલતી મોગરો કેસુડો કેતકી નિર્માડીને સુખરૂપ ગુલ છડી ચંપો ચમેલી ચંદ્રમુખી કમળને સોમવેલી આદિક ફૂલોનો ક્યાંય પાર આવતો ન હતો બોલો આપણે તો આપણા જીવનમાં આમાંથી પાંચ ફૂલના છોડ જોયા હોય તો સારું છે પાંચ ફૂલ જોયા હોય તો સારું છે તેની સુખરૂપ સુગંધ મહેકતી પિયાવા પિયાવાસ પાટલ જાસૂદ વસંતમાં સુગંધીવાળી બોરસલ્લી સુગંધી મરવો આંબાનો સુગંધવાળો મોર ઠેક ઠેકાણે કેવડો મેરકી રહ્યો હતો બધું જ સુગંધવાળું થઈ ગયું ભગવાન આવે ત્યાં બધું આવું થાય આપણે માણસો વધ્યા ને ત્યારથી દુર્ગંધ વધી ગઈ પહેલાં દૈવી સૃષ્ટિ હતી ને દૈવી ભૂમિ હતી જો આજે ઘણી વખત શું થાય માનસરોના કિનારે હાડકાં મળે ન્યાય બોટલોવાળા પહોંચી જાય ઘણી વખત એટલે આ માનુષ્ય જ્યાં પહોંચ્યો ને ત્યાં સૃષ્ટિના આખા બધું જ બદલી નાખ્યું છે આપણને લાગે આજ જઈએ તો આવું બધું દેખાતું નથી પણ કારણ એવું કે આપણા જેવા ખોટા બધા બહુ પહોંચી ગયા ત્યાં હવે આ બધી ક્યાં સુગંધ રહે પછી આ તો ભગવાન આવે ત્યારે આખી સૃષ્ટિ જ બધી દિવ્ય થઈ જાય ઓટોમેટિક એટલે આ જે લખ્યું છે સાચું જ છે આ જ ગોતવા જાવ કદાચ ના પણ દેખાય સૂર્યમુખી અને ચંદ્રમુખી ફૂલોની સુગંધ વિશેષ પ્રકારની હતી હર તોરાવાળા ગલ અને ડમરો વગેરે ઉપરોક્ત ફૂલોની ઉપર ભમરાના ટોળાઓના ટોળાઓ ઉડતા રહેતા હતા ત્યાં અનંત પ્રકારની જાતોના ફૂલ હતા તેની શોભા એક એકથી અધિક હતી તે રીતે જ ફળ પણ અનંત પ્રકારના હતા તેની શોભા વર્ણવી શકાતી નથી એટલે આટલું જ સ્વામી કે હું કહું છું બહુ કહેતો નથી બહુ બધું છે બાકી તોને બાગો બગીચાઓ બહુ હતા ફૂલવાડીઓ પણ અપાર હતી ત્યાં પોપટ કોયલ મોર ને મેનાના મધુર શબ્દ ધ્વનિ થયા કરતા હતા સરજુને કાંઠે પંચરંગી અમૂલ્ય મણીના જેવી પથ્થરની ઠેર ઠેર ઘાટ બાંધેલા હતા આવી મોટી નદી હોય ત્યાં ઘાટ હોય બધે એવા સરસ મજાના સુંદર પથ્થરોના ઘાટ હતા મની જળેલા અમાપ પગથિયા હતા એમાં પાછા મનીઓ જડેલા હતા અને એનો ગંતા પાર આવતો નથી નગરના અપાર લોકો તેમજ દેશ દેશના સંઘ આવીને સ્નાન કરતા હતા કારણ કે સરયુ નદીનો આવો મોટો મહિમા છે કારણ કે રામચંદ્રજી વખતની અયોધ્યા નગરીનું વર્ણન આવશે કાલના તરંગમાં એમાં ખ્યાલ આવશે ત્યાં ધર્મદેવ અને ભક્તિ માતા પણ નાયા સ્વયં ભક્તિ માતાએ સરજુ ગંગાનું મહાત્મ્ય સમજીને પહેલાં શ્રીહરિને ત્યાં સ્નાન કરાવ્યું અને રામ પ્રતાપજીએ પણ સ્નાન કર્યું સર્જુ ગંગાનો મહિમા જ્યારે નદી કાંઠાએ જઈએ જ્યારે મહારાજના પ્રસાદીના એવા તળાવો હોય નદીઓ હોય ત્યાં આપણે જઈએ તો મહાત્મે સમજીને સ્નાન કરવું જોઈએ માથે પાણી ચડાવવું જોઈએ કદાચ શરીરનું સ્વાસ્થ્ય સારું ન હોય તો માથે પાણી ચડાવવું જોઈએ ગુરુજી જ્યારે જ્યારે પણ કોઈ પણ તીર્થસ્થાનમાં જાય અને જ્યારે કોઈ પવિત્ર એવી નદી હોય જેનો મહિમા હોય ત્યાં ગુરુજી તરત જ સ્નાન કરે સાથે હોય એ બધાને સ્નાન કરાવે મોટા પુરુષો આવા તીર્થોનો મહિમા સમજતા હોય છે વાસ્તવિકતા તો એવી હોય છે કે તીર્થો છે એ તીર્થોને સન્મુખ જ્યારે મહાપુરુષો જાય છે ત્યારે તીર્થો પણ સન્મુખ મહાપુરુષને સામે જાય છે કારણ કે એવા તીર્થોને નિષ્પાપ કરવાવાળા મહાપુરુષો છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ભક્તિ માતા સરજુનો મહિમા સમજાવીને સ્નાન કરાવે છે હવે સરજુ કે મારા મોટા ભાગ કે મારામાં ભક્તિ માતાને ધર્મદેવને તમે બધા સ્નાન કરશો એ મારા ભાગ્ય પણ એ એનો મહિમા સમજીને સ્નાન કરે છે કારણ કે મનુષ્ય આકારે છે સમજીને પેલો શ્રીહરિને ત્યાં સ્નાન કરાવ્યું રામ પ્રતાપજીને પણ સ્નાન કરાવ્યું સ્નાન કરીને વસ્ત્ર પહેર્યા પછી જ્યારે બ્રાહ્મણોનું પૂજન કર્યું અને અનંત પ્રકારના દાન આપ્યા ત્યારે બ્રાહ્મણોએ આશીર્વાદ દીધા જોયું તીર્થમાં પાછું સ્નાન કરીને એકલું આવતું ના રહેવું દાની કરવું કોઈક ગરીબને દેવું કોઈક બ્રાહ્મણ દેખાય ને દેવું કોઈક સાધુ દેખાય ને દેવું આવું દઈ અને પછી બ્રાહ્મણોએ આશીર્વાદ દીધા છે અને ત્યાં સરજુના કાંઠે સ્નાન ભલે કરતા એમ આધારણ સ્વામી જ કરાવે છે તો આપણે શું કરીએ ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરછી શ્રી હરિચરિત્ર સાગરના પ્રથમ શ્રી હરિની શોધખોળ ધર્મ ભક્તિ છપ્પયા છોડી અયોધ્યા રહેવા આવ્યા એ નામે ચુમ્માલીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ઘણ મહારાજની જે શ્રી શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવ ભક્તિ ધરમાત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠં ભજે શ્રી ઘણશ્યામ હર